विषय विज्ञान और टेक्नोलॉजी चैप्टर नंबर 13 ध्वनि। तो विद्यार्थी मित्रों आपने खबर छे ध्वनि ध्वनि એટલે આપણે એને સમાન એટલે કે ધ્વનિ એટલે આપણે એને સમજીએ છીએ અવાજ અવાજને ધ્વનિ તરીકે ઓળખવામાં આવે છે। તો આપણે આપણી આજુબાજુ ઘણા બધા પ્રકારના ધ્વનિ એટલે કે અવાજ આપણે સાંભળીએ છીએ। જેમ કે તમે શાળામાં ત્યારે આપણને કેવી રીતે ખબર પડે છે તો ધ્વનિને કારણે અથવા જ્યારે આપણા ઘરમાં દરવાજાની પાસે આવીને કોઈ ડોરબેલ વગાડે તો આપણે તે ધ્વનિ સાંભળી શકીએ છીએ અને આપણે જાણી શકીએ છીએ કે દરવાજાની બહાર કોઈ વ્યક્તિ ઉભેલું છે। આપણી નજીક કોઈ જ્યારે આવે ત્યારે તેના પગલાના અવાજ દ્વારા પણ આપણે એ વસ્તુ એ વ્યક્તિને આપણે જાણી શકીએ છીએ કે આપણી નજીકમાં કોઈ વ્યક્તિ આવે છે। આમ ધ્વનિ એ આપણી જિંદગીમાં મહત્વનો ભાગ ભજવે છે કે ધ્વનિ વગર આપણે એકબીજા સાથે વાતચીત કરી શકતા નથી। આમ દરેકની જિંદગીમાં આ ધ્વનિ એક અગત્યનો ભાગ ભજવે છે। આપણે એકબીજા સાથે જો વાત કરવી હોય તો તેના માટે આપણે ધ્વનિનો ઉપયોગ કરીએ છીએ કે ધ્વનિ દ્વારા આપણે એકબીજા સાથે વાતચીત કરી શકીએ છીએ। આપણી આસપાસ આપણને ઘણા બધા જુદા જુદા પ્રકારના સંગીત જોવા સારી ધ્વનિ સાંભળવા મળે છે। એમાં કેટલાક ધ્વનિ એ પ્રબળ હોય છે જ્યારે કેટલાક ધ્વનિ એના કરતાં નિર્બળ એટલે કે ઓછા પ્રબળ હોય છે। આપણે માનો કે આપણે શાળામાં સંગીતના જે વાદ્યો હોય છે જેમ કે વાંસળી છે શરણાઈ છે ઢોલક છે વાદળી છે આ બધામાં પણ ધ્વનિ ઉત્પન્ન થતો હોય છે। તો આપણે અહીંયા વાત કરીશું આ ચેપ્ટરમાં આપણે ચેપ્ટર નંબર 13 ધ્વનિમાં આપણે શું શીખવાનું છે। તો આપણે અહીંયા આ ચેપ્ટરમાં ધ્વનિ કેવી રીતે ઉત્પન્ન થાય છે બીજું જે ધ્વનિ ઉત્પન્ન થાય છે તેનું એક સ્થળેથી બીજા સ્થળે કઈ રીતે પ્રસારણ થાય છે આપણે ધ્વનિ કઈ રીતે સાંભળી શકીએ છીએ અને કેટલાક ધ્વનિ એ પ્રબળ શા માટે હોય છે જ્યારે કેટલાક ધ્વનિ એ વધારે પ્રબળ હોતા નથી। તો આપણે આ ચેપ્ટરમાં એમાં પહેલો ટોપિક શીખીશું કે ધ્વનિ કેવી રીતે ઉત્પન્ન થાય છે ધ્વનિ ક્યારે ઉત્પન્ન થાય છે ધ્વનિ ઉત્પન્ન કરવા માટે શું જરૂરી છે તો ધ્વનિ એ કેવી રીતે ઉત્પન્ન થાય છે એ સમજવા માટે આપણા પુસ્તકમાં પ્રવૃત્તિ 13.1 આપેલી છે કે જેમાં તમે જોઈ શકો છો કે એક થાળી અથવા ડીશને લટકાવેલ છે એક થાળીને જ્યારે લટકાવવામાં આવે ત્યારે થાળી અથવા ડીશ તમે પહેલી શકો એક ડીશ અથવા થાળીને તમે લટકાવો અને દિવાલ સાથે એવી રીતે લટકાવવાની છે કે તે દિવાલને સ્પર્શ કરતી હોવી જોઈએ નહીં। હવે એ થાળીને લટકાવે અથવા ડીશને લટકાવે જ્યારે તમે તેના પર લાકડી મળે જ્યારે પ્રહાર કરો પ્રહાર એટલે એના પર અથાડો જ્યારે એ લટકાવેલી થાળી ઉપર તમે પ્રહાર કરશો ત્યારે તમને ધીમાથી ધ્વનિ સંભળાય છે કે નહીં। તો જ્યારે આપણે થાળી ઉપર લાકડી વડે પ્રહાર કરીશું ત્યારે આપણને તેમાંથી ધ્વનિ અથવા તો અવાજ સંભળાય છે। હવે જ્યારે તમે એ થાળી ઉપર પ્રહાર કરો ત્યારે તમારી આંગળી તેને સહેજ સ્પર્શ કરે આપણે આંગળી વડે એ જે થાળી છે તેને આપણે સહેજ સ્પર્શ એટલે કે અડવાની છે ત્યારે તમે શું અનુભવો છો શું તમને થાળીની અંદર કંપનો ઉદ્ભવતા જોવા મળે છે? તો હા જ્યારે આપણે થાળીને ઉપર પ્રહાર કરીશું ત્યારે ધ્વનિ તો સંભળાશે સાથે સાથે જ્યારે આપણે એને સ્પર્શ કરીશું આંગળી વડે ત્યારે આપણે એ થાળીની અંદર કંપનોનો પણ અનુભવ કરી શકીએ છીએ। આમ જ્યારે થાળી ઉપર પ્રહાર કરવામાં આવે ત્યારે કંપનો ઉદ્ભવે છે અને ધ્વનિ એટલે કે અવાજ પણ આપણે સાંભળી શકીએ છીએ।
તમે ધ્વનિ કે અવાજ એ સાંભળી શકશો તો ના. જ્યારે તમે થાળી ઉપર પ્રહાર કર્યા પછી તેને ચુસ્ત રીતે પકડશો ત્યારે એ થાળીની અંદર કંપનો ઉદભવતા જોવા મળતા નથી અને કંપનો ઉત્પન્ન થતા નથી. સાથે સાથે આપણે તેમાં ધ્વનિ કે અવાજ પણ સાંભળી શકતા નથી. આમ આ ઉપરથી શું સાબિત થયું કે જ્યારે આપણે થાળી ઉપર પ્રહાર કરી અને એને સ્પર્શ કર્યો ત્યારે કંપનો ઉદ્ભવે છે, સાથે સાથે ધ્વનિ પણ સંભળાય છે. આમ પ્રવૃત્તિ 13.1 દ્વારા આપણે એ સાબિત કર્યું કે કંપન દ્વારા ધ્વનિ ઉત્પન્ન કરી શકાય છે. જ્યારે તમે પ્રહાર કરી અને થાળીને ચુસ્ત રીતે પકડો છો ત્યારે તેમાં કંપન થતા નથી અને ધ્વનિ પણ સંભળાતો નથી. એ સાબિત કરે છે કે જ્યારે કંપનો ઉદ્ભવે પદાર્થની અંદર ત્યારે જ અવાજ ઉત્પન્ન થતો હોય છે. એટલે આના ઉપરથી સાબિત થયું કે કંપનો દ્વારા ધ્વનિ ઉત્પન્ન કરી શકાય છે. હવે ત્યારબાદ બીજી પ્રવૃત્તિ છે 13.2. તો 13.2 પ્રવૃત્તિમાં તમે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે અહીંયા શું કહે છે કે જ્યારે પ્રવૃત્તિ 13.2 માં શું સાબિત કરવાનું છે કે વસ્તુને કંપન કરાવી ધ્વનિ ઉત્પન્ન કરવું. એટલે જે વસ્તુ છે એમાં આપણે કંપનો ઉત્પન્ન કરવાના છે અને કંપનો ઉત્પન્ન કરીએ ત્યારે ધ્વનિ તમારા પુસ્તકમાં પ્રવૃત્તિ 13.2 માં દર્શાવ્યા પ્રમાણે એક કંપાસ બોક્સ લેવાનું છે. એ કંપાસ બોક્સની સાથે બે રબર બેન્ડ લેવાની છે. હવે જે તમારો કંપાસ બોક્સ છે જે લંબચોરસ હોય છે એ કંપાસ બોક્સની જે લંબાઈ એટલે કે જે લાંબી બાજુઓ છે એ લંબાઈની ઉપર એ કંપાસ ઉપર આપણે બે રબર બેન્ડને વીંટાળવાની છે. એટલે કે કંપાસ બોક્સ આડો રાખી અને એ આડા કંપાસ બોક્સ ઉપર આપણે બે રબર બેન્ડ લગાવવાની છે અને રબર બેન્ડને કંપાસની વચ્ચે આપણે તેની ધાર ઉપર થોડા થોડા અંતરે આપણે બે પેન્સિલને મૂકવાની છે. હવે ત્યારબાદ એટલું કર્યા બાદ જે રબર છે જેને આપણે કંપાસ બોક્સની જે લંબાઈ લાંબી બાજુ છે તેના ઉપર વીંટાળેલી છે એ રબર બેન્ડને સહેજ ખેંચો. જેવું તમે રબર બેન્ડને સહેજ ખેંચશો કે તરત જ એ રબર બેન્ડ છે તેની અંદર આપણને કંપનો ઉદ્ભવતા જોવા મળે છે. જેવું તમે રબર ખેંચશો કે તરત જ તેમાં તમને કંપનો ઉત્પન્ન થયેલા જોવા મળશે અને કંપનો ઉદ્ભવશે સાથે સાથે એમાં આપણને ધ્વનિ એટલે કે અવાજ પણ સંભળાય છે. આમ અહીંયા પ્રવૃત્તિ 13.2 દ્વારા એ સાબિત કર્યું કે આપણે રબર બેન્ડમાં કંપનો ઉત્પન્ન કર્યા અને કંપનો ઉત્પન્ન કરતા આપણને ત્યાં ધ્વનિ એટલે કે અવાજ સાંભળવા મળે છે. આમ પ્રવૃત્તિ 13.2 દ્વારા સાબિત કર્યું કે વસ્તુને કંપન કરાવી અને ધ્વનિ ઉત્પન્ન કરી શકાય છે. ટૂંકમાં આ બંને પ્રવૃત્તિ દ્વારા આપણે એ શીખ્યા કે ધ્વનિ ઉત્પન્ન કઈ રીતે થઈ શકે. તો કંપન દ્વારા ધ્વનિ ઉત્પન્ન કરી શકાય છે. હવે તમારે ચોપડીમાં પ્રવૃત્તિ 13.3 એમાં શું છે ધ્વનિ તરંગો ઉત્પન્ન કરવા અને તેનો નિદર્શન કરવું. તો તમારી ચોપડીમાં પ્રવૃત્તિ 13.3 દર્શાવ્યું છે કે એક થાળી અથવા તો ડીશ લઈ અને એ થાળી અથવા ડીશમાં પાણી રેડવાનું છે. થાળી લઈ તેની અંદર પાણી રેડો. પાણી રેડ્યા પછી એ થાળીની ધાર ઉપર આપણે ચમચી વડે સહેજ પ્રહાર કરવાનો છે. જેવો તમે ચમચી વડે થાળી ઉપર પ્રહાર કરશો તો તમે ધ્વનિ સાંભળી શકશો કે નહીં. તો હા,
જ્યારે થાળીની અંદર પાણી ભરી અને તેની ધારને ચમચી વડે પ્રહાર કરતા એક તો ધ્વનિ સાંભળવા મળે છે, બીજું થાળીની અંદર આપણને કંપનો ઉદ્ભવતા અનુભવાય છે, ત્રીજું કે જ્યારે આપણે થાળીની અંદર પાણી લઈ અને ચમચી વડે પ્રહાર કરીશું ત્યારે થાળીની અંદર રહેલા પાણીની અંદર આપણે તરંગો જોઈ શકીએ છીએ. જ્યારે તમે થાળીને પ્રહાર કરશો ત્યારે થાળીની અંદર જે પાણી હશે એમાં તમને પાણી હાલતું દેખાશે. હાલતું મતલબ કે ત્યાં એની અંદર શું ઉદભવે છે? તરંગો. હવે અહીંયા શું કહે છે કે જ્યારે થાળી ઉપર પ્રહાર કર્યા પછી તમે એ થાળીને પકડશો, પ્રહાર કર્યા પછી જો થાળીને પકડવામાં આવે ત્યારે થાળીની અંદર રહેલા પાણીમાં જે તરંગો ઉદ્ભવ્યા હતા તે તરંગો ધીમે ધીમે અદૃશ્ય થઈ જાય છે. એટલે કે જ્યારે તમે થાળીને પ્રહાર કરશો અને તેને સ્પર્શ કરો ત્યારે ધ્વનિ સંભળાય છે, કંપનો અનુભવાય છે, સાથે સાથે પાણીની સપાટી પર તરંગો જોવા મળે છે. પરંતુ થાળીને પ્રહાર કર્યા પછી જો તમે એને પકડી રાખશો થાળીને, તો થાળીની અંદર રહેલા પાણીના જે તરંગો છે તે ધીમે ધીમે અદૃશ્ય થાય છે. કારણ જેવું તમે થાળીને પકડશો કે થાળીની અંદર ઉદ્ભવતા જે કંપનો છે એ કંપનોનો કંપ વિસ્તાર ઘટે છે. કંપ વિસ્તાર એટલે કોઈ પણ દોલનના કંપનનો વિસ્તાર. કોઈ દોલન હોય એ પોતે કંપન કરતું હોય, એ કંપન કરવા માટેનો એનો જે વિસ્તાર હોય, અમુક ક્ષેત્ર, અમુક જગ્યા, તેને તેનો કંપ વિસ્તાર કહેવાય. તો જેવું તમે થાળીને પકડશો એટલે તરત જ થાળીની અંદર જે કંપન ઉદ્ભવતા હતા તે કંપનનો કંપ વિસ્તાર ધીમે ધીમે ઘટી જશે. અને કંપ વિસ્તાર ઘટશે એટલે જે તરંગો છે એ ધીમે ધીમે ધીમા થઈ અને ફરી બંધ એટલે કે અદૃશ્ય થઈ જતા છે. આમ થાળી ઉપર પ્રહાર કર્યા પછી એને પકડતા થાળીની અંદર રહેલા પાણીના તરંગો એ અદૃશ્ય થતા હોય છે. આમ મોટાભાગના જે ધ્વનિ હોય છે તેના કંપ વિસ્તાર એ મોટાભાગે નાના હોય છે. તેથી આપણે દરેક જે વસ્તુઓ છે, જે ધ્વનિ છે, તેમાં આપણે તેનો કંપનોને આપણે જોઈ શકતા નથી. મોટાભાગના કંપનોનો કંપ વિસ્તાર ખૂબ નાનો હોય છે એટલે આપણે એના કંપનોનો જે કંપ વિસ્તાર હોય છે એટલે કે જે કંપનો હોય છે તે આપણે જોઈ શકતા નથી. તો અહીંયા આપણે એ સાબિત કર્યું પ્રવૃત્તિ 13.3 દ્વારા કે ધ્વનિ એ તરંગો ઉત્પન્ન કરવા અને તેનું દર્શન કરવું. ત્યારબાદ તમારી ચોપડીમાં એક પ્રવૃત્તિ આવી છે કે વાદ્ય બનાવ સંગીત માટે એમાં જે નાડી રેડી જે છાલ હોય એને એમાંથી આપણે એક સંગીતનો વાદ્ય બનાવવાનું છે. અને આગળ આપણે ચર્ચા કરીશું કે જુદા જુદા સંગીતના વાદ્યોમાં કઈ રીતે ધ્વનિ ઉત્પન્ન થાય છે, સંગીતના વાદ્યો અને તેમાં કયા કયા વાદ્યો સંપન્ન કરતા આપણને ધ્વનિ સંભળાય છે તે. કારણ કે દરેકમાં જે ભાગો હોય છે કંપન કરતા ભાગો એ અલગ અલગ હોય છે. તો અહીંયા કેટલાક ઉદાહરણો આપ્યા છે, જેમ કે સંગીતાગ્યમાં પહેલું છે વીણા. તો વીણા એમાં સાંડા દ્વારા કયા ભાગ દ્વારા કંપન ઉત્પન્ન થાય છે? તો તણાયેલી દોરી અથવા તો તાર દ્વારા તેમાં કંપનો ઉદ્ભવતા હોય છે. બીજું છે તબલા. તબલામાં જે ઉપરની જે સપાટી હોય છે
જળ તરફ એ કેવી રીતે ઉદ્ભવે છે, તો તેના માટે આપણે 6 થી 8 એક સરખા ગ્લાસ લઈ તેને સળંગ 9માં એક સીધી રેખાને ગોઠવવાના છે. હવે એ 6 થી 8 ગ્લાસ લઈ તેને એક બીજા છેલ્લા ક્લાસ